મોટો પ્રોપર્ટી શો રાજકોટના ખેડાઈથી માંડીને બધા બિલ્ડર એસોસિએશન સાથે મળીને સુંદર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વ્યક્તિના જીવનમાં ઘર એ અતિ મહત્વનું હોય છે. ઘરને સુંદર બનાવવું, સજાવવું, સુવિધાસભર બનાવવું એ તમામ પ્રકારની અહીંયા એને શોકેસ કરવામાં આવ્યું છે. ઇન્ટિરિયરથી માંડીને ટોયલેટ સુધીની જે જરૂરિયાતો, એના સાધનો, એની વસ્તુઓ, એ બધાનું સુંદર ઘર બને એ દરેક અલગ અલગ સ્ટોલ ઉપરથી માહિતી મળી શકે છે. ત્યારે હું માનું છું કે રાજકોટ એક વિકસિત શહેર તરીકે આગળ વધી રહ્યું છે, ત્યારે આ એક્સપો ખૂબ ઉપયોગી, રાઇટ ટાઈમ ફોર રાઇટ જોબ બની રહેશે. સૌપ્રથમ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું. 55 વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ગુજરાતના અનેક કોંગ્રેસના આગેવાનો દિલ્હીમાં બેસીને રાજ કરતા હતા, પણ કોઈને ગુજરાતને એમ્સ દેવાનું આટલા વર્ષોમાં યાદ નહોતું આવ્યું, દાનત નહોતી. ત્યારે નરેન્દ્રભાઈએ માત્ર 4.5 વર્ષમાં ગુજરાતને એમ્સ આપી છે, એ માટે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઝડપથી એમ્સનું કામ શરૂ થાય અને ગુજરાતને આ સુંદર ફેસિલિટીઝ, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના દૂર દૂરના ગામડાઓને એનો ગોલ્ડન પીરિયડ બગડી ન જાય એટલે નજીકમાં એમને આ ફેસિલિટીનો લાભ મળશે તેવી મારી આશા છે. અને ઝડપથી એમ્સનું કામ શરૂ થાય એ દિશામાં બંને સરકારો સાથે મળીને કામ કરશે. વરસાદ ઓછો પડ્યો છે ત્યારે સરકારે માસ્ટર પ્લાન બનાવ્યો છે. કચ્છનો ટપ્પલ ડેમ, જામનગર માટે ઊંડ અને આજી 3, મોરબી માટે મચ્છુ, રાજકોટ માટે આજી 1, પોરબંદર માટે ગઈકાલે 125 કરોડની પાઇપલાઇન, આ બધું ઝડપથી આપણે કરી રહ્યા છીએ, જેથી ભર ઉનાળામાં પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે એ દિશામાં આયોજન થઈ રહ્યું છે. રાજકોટમાં પણ આજી ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે અને રાજકોટને પાણીની મુશ્કેલી ન પડે એ દિશામાં સરકારે આયોજન કર્યું છે. ક્રેડાઈ આરબીએ તથા IIIT સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રોપર્ટી એક્સપો તથા શોકેસ 2019નું વિશાળ અને ગુજરાતનું બિગેસ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં 3 લાખથી વધારે સ્ક્વેરફૂટમાં એક્સપો ફેલાયેલો છે. 253થી વધારે આમાં એક્ઝિબિટર છે. આ એક્સપોમાં અમારી એવી ધારણા છે કે રોજ 30,000 થી 50,000 મુલાકાતીઓ મુલાકાત લેશે. માણસોને ઘરનું ઘર તથા ઘર લેવું હોય તો પધારો એક્સપોમાં, અને ઘર સજાવવું તો પણ પધારો એક્સપોમાં. આનું અમે ઇન્ટિરિયર તમારે કરવું હોય, તમારે ડેકોર કરવું હોય, તમારે ઘર લેવું હોય, નાનામાં નાના માણસને નાનામાં નાના બજેટનો ફ્લેટ હોય કે મોટા માણસને મોટી બજેટનો ફ્લેટ હોય, કોમર્શિયલ પ્રોપર્ટી હોય, રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય, વીકેન્ડ બંગલો હોય, તમામ પ્રકારની પ્રોપર્ટીઝ અને તમામ પ્રકારની ઇન્ટિરિયર પ્રોડક્ટ આ એક્સપોની અંદર છે. 55થી વધારે બ્રાન્ડ્સ છે, 150થી વધારે ઇન્ટિરિયરના સ્ટોલ છે, 60થી વધારે બિલ્ડર્સ છે, 60થી વધારે બિલ્ડર્સના 200થી વધારે પ્રોજેક્ટ્સ રાજકોટમાંથી ખૂણે ખૂણેથી, કોઈ પણ તમે દિશામાં જાઓ, રૈયા જાઓ, મોવડી જાઓ, મોવા જાઓ કે મોરબી રોડ જાઓ, કોઠારી રોડ જાઓ, તમામ બિલ્ડરના અહીંયા સ્ટોલ છે. તમારું બજેટ સી પ્રકારનું હોય, 2 બેડ હોય, 3 બેડ હોય, 1 બેડ હોય, 5 બેડ હોય, અને તમે ઘર લઈ લીધું છે, તમારે ઘરને ડેકોર કરવું છે, તો પણ આ બે એક્ઝિબિશનમાં કન્ટરથી માંડી ટાઇલ્સથી માંડી વિન્ડોથી માંડી તમામ પ્રકારની સુવિધા આ એક્ઝિબિશનમાં છે. પરેશભાઈ શું કહેશો, અત્યારે જે રિયલ એસ્ટેટની શું સ્થિતિ છે, થોડા સમય પહેલા મંદી હતી, અત્યારે શું સ્થિતિ છે? રાજકોટ માટે રિયલ એસ્ટેટની સ્થિતિ એવરેજ છે. અત્યારે રાજકોટમાં એક ખૂબ પ્રોપર્ટી માર્કેટ સારું કહેવાય કે અહીંયા કોઈ દિવસ ભાવ ઘટતા નથી. અહીંયા પ્રોપર્ટીના ભાવ આમ જોવો તો 95 પછી જેને પણ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે, પોતાનું ઘર લીધું છે, તો એનો સારામાં સારું પ્રોપર્ટી માર્કેટે એને રિટર્ન આપ્યું છે. શેર બજાર હોય, સોનું હોય, ગોળ ચાંદી હોય કે બીજી ગમે તે આ જગ્યાએ ઇન્વેસ્ટ કરતા હોય, એના કરતાં સારામાં સારું રિટર્ન પ્રોપર્ટી માર્કેટે આપ્યું છે. અને રાજકોટમાં હાલ
અત્યારે માર્કેટ એવરેજ છે, પણ આ પ્રોપર્ટી એક્સપો પછી માર્કેટને એક બુટસપ મળશે અને માર્કેટ તેજીમાં આવશે એવી અમારી ધારણા છે. સો ટકા હું એવું ચોક્કસ માનું છું, કોઈ પણ સિટીનું ડેવલપમેન્ટ હોય એમાં સારી ઇન્ડસ્ટ્રીયલ રોડ રસ્તા સાથે સારા એજ્યુકેશન સેન્ટર અને સારી હોસ્પિટલનું હોવું એટલું જરૂરી છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર આપણે નાનામાં નાનું કાંઈ પણ હોય, કોઈ બીમારી હોય તો રાજકોટ મૂકી અને પછી સીધું આપણે અમદાવાદ યા મુંબઈ જવું પડતું હતું. આજે એમ્સને મળવાથી હું એવું માનું છું કે આખા ગુજરાતની નજર હવે રાજકોટ બાજુ વળશે અને રાજકોટનું સરાઉન્ડિંગ ડેવલપમેન્ટ, અહીંયા હોટેલ બિઝનેસ, પછી રેસ્ટોરન્ટ બિઝનેસ, એના સિવાયના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, સારી સારી સુવિધા હોય તો તમામ મોટી કંપનીઓ પર ત્યાં આવતી હોય છે, એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એમ્સ આમાં મોટો સિંહ ફાળો ભજવશે. ખૂબ ખુશીની વાત છે, ખૂબ આનંદ થયો છે. આપ જોઈ રહ્યા છો આ 3 લાખ સ્ક્વેર ફૂટનો એક્સપો, અમે 4 મહિનાથી એમાં મહેનત કરી છીએ અને એક્સપોમાં અમારે વિશાળ ડોમ ઊભા કરવા, એસી લગાડવા, 25 જાતની એજન્સી હોય, જો એક્ઝિબિશન સેન્ટર રેડી સેટઅપ હોય તો આમાં ઘણી બધી મહેનત ઘટી જાય છે. આના જે કોસ્ટિંગ હોય, આનું બજેટ હોય, એ પણ ઘણું બધું ઘટી જાય છે. રાજકોટમાં હવે મશીન ટૂલ્સ હોય, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય, સોના હોય, ચાંદી હોય, તમામ પ્રકારના એસોસિએશનો એક્ઝિબિશન કરે છે. અહીં એક્ઝિબિશન ડે બાય ડે ચાલુ હોય છે રેસોર્સ ગ્રાઉન્ડમાં. તો એક્ઝિબિશન સેન્ટર મળવાથી રાજકોટમાં એને ઘણું બુસ્ટઅપ મળશે અને રાજકોટનો વેપાર ઉદ્યોગને ઘણો ફાયદો થશે. અને એના માટે થઈને અમે રાજકોટ બિલ્ડર એસોસિએશન વતી અને તમામ એસોસિએશન વતી હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. રાજકોટ ક્રેડાઈમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અમે બધા લગભગ બિલ્ડરોને ચાલુ છે. અત્યારે આપણે ઘંટેશ્વર જાય, આપણે વર્ધમાનમાં જાય, આપણે કાગળ શેરી આપણે જાય, એટલે ત્યાં બધે જ એ સાઈડ ઉપર એફોર્ડેબલ હાઉસિંગ આપણને આરામથી 16 થી 18 લાખના બજેટના અને 14 લાખની બજેટના ફ્લેટ આપણને આરામથી મળી રહ્યા છે. રાજકોટના બિલ્ડરો જે કાંઈ બોલે એના કરતાં થોડું વધારે દેવા ટેવાયેલા છે. સાહેબ એ રેરાની વાત કરી, પણ રાજકોટના બિલ્ડરો પહેલેથી કાર્પેટ એરિયામાં ફ્લેટ વેચે છે, જ્યારે બીજા સિટીમાં સુપર બિલ્ટઅપ એરિયામાં બધું ફ્લેટને કોમર્શિયલ પ્રોપર્ટી વેચાતી હતી. એટલે રાજકોટને કોઈ બહુ મોટો પ્રશ્ન રહેલો નથી. રેરા આવવાથી રાજકોટના બિલ્ડરોને ફાયદો થયો છે. રાજકોટના બિલ્ડરો બધા એકબીજા હારે સૌરાષ્ટ્રમાં બધે જુદી જુદી વિસ્તારમાંથી આવતા હોય, લોકો જાણીતા જ હોય, ઓળખાણ કાઢીને ફ્લેટને કોમર્શિયલ પ્રોપર્ટી લેતા હોય, એટલે રાજકોટના બિલ્ડરો નું ક્વોલિટી કામ આખા ગુજરાતની આખા ભારતમાં વખણાય છે કે રાજકોટના બિલ્ડરો જેવું ક્વોલિટી કામ કોઈ નથી આપી શકતું. હજી મારું એન્ટ્રન્સ જ ચાલુ થયું છે, પણ શરૂઆતથી જ વર્લ્ડ ક્લાસ છે અને બહુ સારી મહેનત કરી છે. અને રાજકોટના આંગણે આવો સરસ પ્રોપર્ટી શો થાય એવું કલ્પના પણ ન કરી શકાય, એટલે આખી ટીમને મારા અભિનંદન પાઠવું છું અને ખૂબ સક્સેસ ઈચ્છું છું. રાજકોટની જનતાને આપનો સંદેશ શું હશે આજના દિવસે? રાજકોટની જનતાને એ સંદેશ હોય કે આપ જ્યારે આ ફેર વિઝિટ કરો તો આ જ ક્વોલિટી આપણા બિલ્ડરો પણ આપી રહ્યા છે, ત્યારે બિલ્ડરોને પણ મારા અભિનંદન. આમ તો અમારી આખું આ ટીમવર્ક છે, RBA અને IIID જોઈન્ટ વેન્ચરથી આ થયેલું આયોજન છે. અમે પહેલાં નાના સ્કેલથી વિચારતા હતા, પણ બંને ભેગા થઈને એક એવા સ્કેલ ઉપર લઈ જવાની ટ્રાય કરી છે કે જે ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણે પહોંચી શકીએ. એટલે અમે મેક્સિમમ ટ્રાય એવી કરી છે કે આમાં સારી પ્રોડક્ટ ડિસ્પ્લે થાય, સારું મટીરિયલ ડિસ્પ્લે થાય, ક્વોલિટી કોન્શિયસ બનીએ અને મેક્સિમમ લોકો આ વિઝિટ કરે. અને જે અમારો ઉદ્દેશ છે પ્રોપર્ટી અને મટીરિયલને ડિસ્પ્લે કરવાનો, એ અમારો સાર્થક થાય.